છેલ્લું જુઓ, આજના સેશનની અંદર આપણે એક સૌથી મહત્વનો ભાગ જે તાજેતરમાં જુનિયર ક્લર્કની પરીક્ષામાં હતો, એ પ્રશ્ન, એવા પ્રશ્નોને આજે આપણે શીખીશું. બરાબર, તો આ પ્રશ્નો છે ને વેન ડાયાગ્રામ વાળા હોય છે, કે આ જ્યારે રકમ પૂછાય ત્યારે તમારે 99% આ પ્રશ્નને વેન ડાયાગ્રામથી સોલ્વ કરવાનું. તો સૌથી પહેલા છે ને આપણે બેઝિક કોન્સેપ્ટ શીખશું કે વેન ડાયાગ્રામના બેઝિક કોન્સેપ્ટ શું હોય છે. બરાબર, એના ઉપરથી તમે ટકાવારીના દાખલા કેવી રીતના કરી શકો. કારણ કે તાજેતરમાં એક એવો ટ્રેન્ડ મેં જોયો, જો કે પહેલેથી છે ગૌણ સેવાની અંદર તો ખાસ કરીને એવા પ્રશ્નો પૂછાય છે, બીજી બધી ઘણી બધી પરીક્ષાઓની અંદર જોયું કે ટકાવારીના પ્રશ્નો છે ને એના બેઝ પૂછે છે. તો હું વેન ડાયાગ્રામનો થોડોક પ્રયાસ કરીશ કે તમને વેન ડાયાગ્રામ સમજ પડી જાય અને એ રીતના આપણે વેન ડાયાગ્રામ ચલાવશું. બરાબર, તો પર્સન્ટેજનો લગભગ આપણો આ 13મો લેક્ચર છે. 13મા લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા મને ગવાજનું કન્ફર્મેશન આપી દેજો, બીજું બધું કંઈ નહીં. ડન, ચલો જુઓ. તો હવે વેન ડાયાગ્રામ શીખવાનું છે. જો વેન ડાયાગ્રામ એટલે એની અંદર કંઈ અઘરું હોતું નથી. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે વેન ડાયાગ્રામને સમજવાની પ્રેક્ટિસ કરીએ તો માની લો કે આ એક ચોરસ છે અને આ ચોરસનો મતલબ શું છે ધ્યાનથી સમજો. ચોરસ મતલબ ઓલ. આજે હું બ્રેકેટ કરું છું ને, તો એ બ્રેકેટનો સેન્સ તમારે અહીંયા શું લેવાનો છે, ઓલ. દાખલા તરીકે ઓલનો મતલબ શું, જેમ કે હું એમ કહું કે જીપીએસસીની પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓ હતા, કે જીપીએસસીની પરીક્ષા 100 વિદ્યાર્થીઓ આવી, તો ટોટલ 100 એ આ બોક્સ દર્શાવે. ક્લિયર. પછી માની લો હું એમ કહું કે 100 માંથી પેપર 1 અને પેપર 2, તો 100 માંથી 40% એ પેપર 1 આપ્યું અને 30% એ પેપર 2 આપ્યું. ક્લિયર. તો હવે તમે સમજો, આમ તો અહીંયા રેશિયો વધારી દઉં એટલે તમને આંકડો સમજ પડે, નહીતર ચલાવો ચાલો ખબર પડી જશે કોઈ. ઓકે, અહીંયા આપણે બે સર્કલ લઈ લઈએ તો આને સમજવાની ટ્રાય કરજો એટલે તમને વેન આકૃતિ સમજ પડી જાય ને પછી તમને કંઈ પણ સમજ પડી જશે. ડન. હવે ધ્યાનથી જુઓ કે એક વ્યક્તિ પેપર 1 આપે છે, બીજો વ્યક્તિ પેપર 2 આપે છે. 40% પેપર 1 આપ્યું છે અને 30% પેપર 2 આપ્યું છે. તો 40% છે એ પેપર 1 આપે છે અને 30% છે એ પેપર 2 આપે છે. ક્લિયર. બંને પેપર આપે એવા 30% છે. બંને પેપર આપે, પેપર 1 એ આપે ને પેપર 2 એ આપે. તો હવે તમે સમજો કે જે બંને પેપર આપતા હશે ને એ તમારે અહીંયા લખવાના. ક્લિયર. આ ભાગ છે, આ ભાગમાં એવા વિદ્યાર્થીઓ હશે, એવા ઉમેદવારો હશે કે જેણે બંને પેપર આપ્યા હશે. સમજી ગયા તમે? સૌથી પહેલું આની ઉપર ફોકસ કરવાનું. બીજું તમે શબ્દો સમજો કે મેં ખાલી શબ્દ એવો વાપર્યો છે, પેપર 1 40% એટેમ્પ કરે છે, માત્ર 40% જ આપ્યું એવું નથી કહેતો. હું શું કહું છું કે પેપર 1માં 40% ઉમેદવારો હતા, પેપર 2માં 30% ઉમેદવારો હતા. બરાબર, બંને આપ્યા હોય, પેપર 1 આપ્યું હોય ને પેપર 2 આપ્યું હોય, એવા 30% ઉમેદવારો છે. ક્લિયર. તો હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ માત્ર પેપર 1 આપ્યું એવા કેટલા, તો માત્ર જેને પેપર 1 આપ્યું હોય ને એવા આ 40માંથી 30 બાદ કરો એટલે 10%, કે જેને માત્ર પેપર 1 જ આપ્યું છે, જેને માત્ર પેપર 1 જ આપ્યું છે. ધ્યાનથી સમજો બધું. બરાબર, પછી 30માંથી 30 એટલે કેટલા આવશે, 0% વિદ્યાર્થીઓ એવા છે કે જેને માત્ર પેપર 2 હોય. તમારે આંકડાને ઓર સમજવું હોય તો અહીંયા તમે કોઈ બીજો ડેટા લઈ લેજો તો તમને સમજ પડી જશે. ક્લિયર. કે 30 અને 10 40, 40 અને 0 મતલબ 40, 40% લોકો 100 માંથી પરીક્ષા આપે છે એવા 40% લોકો નથી આપતા એવા કેટલા ટકા લોકો છે, 60%. તો જે પરીક્ષા નથી આપતા ને એ આ જે ભાગ વધે છે ને હવે એના આકૃતિમાં એ દર્શાવે. આપણે દાખલા ગણશું એટલે ધીમે ધીમે તમને આ બાબતો સમજ પડશે. હું તમને વેન આકૃતિ વાળો કોન્સેપ્ટ અને દાખલા બે શીખવાડતો જઈશ એટલે તમને આઈડિયા આવે કે નહીં ભાઈ આને કેવી રીતના ગણવું જોઈએ. ઓકે, તો ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ એટલે તમને આઈડિયા આવતો જશે. જુઓ, સૌથી પહેલું એક્ઝામ્પલ છે
અપરીક સમ પૂછાયેલો છે, 60 વ્યક્તિઓના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે અને 360 અંગ્રેજી બોલી શકે છે, તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકશે? જ્યારે હું પેપર સોલ્યુશન કરાવતો હતો ને ત્યારે આવી ઘણી બધી કોમેન્ટો હતી, હિન્દી બોલી શકે એવા 510 વ્યક્તિ છે, તો કે ફક્ત હિન્દી બોલી શકે તો 510 જ બોલી શકે, પણ એવું ન હોય, સમજો તમે આને. માત્ર, ફક્ત આ શબ્દ અલગ છે, હિન્દી બોલી શકે એ શબ્દ અલગ છે. મેં હમણાં તમને કીધું ને કે 40 વિદ્યાર્થી પેપર 1 આપવા જાય છે, 30 વિદ્યાર્થી પેપર 2 આપવા જાય છે, પણ એ બેમાંય 30 એવા છે કે જેને પેપર 1 આપ્યું છે ને પેપર 2 આપ્યું છે. તો માત્ર શબ્દ આવે એટલે ત્યાં તફાવત આવે. આ શબ્દને તમે સમજો, અહીંયા 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 પણ એવું જ થશે. તમે એક વસ્તુ સમજો કે જુઓ, 760 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલે છે. એટલે હવે તમે વેન ડાયાગ્રામ થી સમજશો, હું તમને બે રીત શીખવાડી દઈશ. ફોર એક્ઝામ્પલ સમજો કે કુલ વ્યક્તિ કેટલા છે, તો કે કુલ વ્યક્તિ 760 છે. હું અહીંયા 760 લખું કે કુલ વ્યક્તિ 760 છે, બરાબર. એમાંથી આપણે સમજીએ કે હિન્દી ભાષા વાળા છે અને અંગ્રેજી ભાષા વાળા છે. ધ્યાનથી જોજો, આ બહુ જરૂરી કોન્સેપ્ટ છે. આગળ આવડશે ને તો જ બીજું બધું આવડશે, અધરવાઇઝ કઈ આવડશે નહીં. એટલે આને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ડન. ચલો ત્યાંથી આગળ વધીએ. સૌથી પહેલા આ બહુ જરૂરી કોન્સેપ્ટ છે એટલે હું તમને શીખવાડવાની ટ્રાય કરું છું, તો તમે એક વસ્તુ ખાલી જોઈ લેજો, તમને આવડે છે કે નહીં. હવે તમે જુઓ કે 510 વ્યક્તિ એવા છે કે જે હિન્દી બોલી શકે છે. એટલે માની લો કે આ જે યલો કલર વાળું સર્કલ છે ને, એ હિન્દી બોલવા વાળાનું છે. એવા કેટલા વ્યક્તિ? 510. અંગ્રેજી બોલી શકે એવા કેટલા વ્યક્તિ? તો અંગ્રેજી બોલી શકે ને એવા 360 વ્યક્તિ, બરાબર. તો ફક્ત હિન્દી બોલી શકે એવા કેટલા? હવે ફક્ત હિન્દી બોલી શકે એવા તમારે શોધવા હોય તો તમારે શું કરવું પડે ખબર? કે પેલા તો આ બંને ભાષા બોલી શકે એવા કેટલા છે? બંને ભાષા બોલી શકે એવા કેટલા છે? તો બંને ભાષા બોલી શકે એવા કેટલા ખબર? તો કે આ બંનેનું ટોટલ કરો, હિન્દી કેટલા બોલી શકે છે? 510, બરોબર. અંગ્રેજી કેટલા બોલી શકે છે? તો કે 360. આ બંનેનું ટોટલ કરશો તો કેટલા આવશે? 870. એ 870 માંથી આ કુલ ટોટલ બાદ કરો, 760 બાદ કરો, એટલે કેટલા એવા? 110. તો 110 એવા હશે કે જે બંને બોલી શકશે. શબ્દ ધ્યાનથી સાંભળજો, 110 એવા હશે કે જે બંને બોલી શકશે. તમને માત્ર પૂછ્યું છે કે માત્ર હિન્દી બોલે એવા કેટલા? 110 એવા છે કે જે બંને ભાષા બોલી શકે છે. તો 510 માંથી 110 બાદ કરો, 510 માઇનસ 110 બાદ કરો ને, એટલે આ જે 400 વ્યક્તિ મળ્યા ને એ માત્ર હિન્દી બોલી શકશે. માત્ર કઈ ભાષા બોલી શકશે? હિન્દી. માની લો તમને એવું પૂછ્યું છે કે માત્ર અંગ્રેજી કોણ બોલી શકશે, તો તમારે શું કરવાનું કે જે 360 છે એમાંથી 110 તો બંને ભાષા બોલી શકે છે, તો માત્ર અંગ્રેજી બોલી શકે એવા કેટલા? 360 માઇનસ 110 કરશો તમે, એટલે તમારો જવાબ આવી જશે 250. તો અહીંયા આન્સર 250 વ્યક્તિ એ માત્ર અંગ્રેજી બોલી શકશે. તમને એવું પૂછે કે ભાઈ બે માંથી એક ભાષા બોલી શકે એવા કેટલા? તો આ ત્રણેયનો સરવાળો, ત્રણેયનો સરવાળો ને પછી 760 માંથી બાદ કરો. 760 માંથી કેટલા બાદ કરવાના? તો કે 400 માત્ર હિન્દી બોલી શકે છે, 110 બંને ભાષા બોલી શકે છે, અને 250 એ માત્ર અંગ્રેજી બોલી શકે છે. ક્લિયર? તો આ 0. ઓકે, 760 માંથી બાદબાકી કરો તો ત્રણેયનો સરવાળો કરો તો 0, 5 ને 1 6, 4 ને 2 6 ને 1 7, તો 760 જ થાય છે. મતલબમાં કે ઈ ટોટલ થઈ ગયું તમારું. તો હવે ન બોલી શકે એવું આમાં નથી આવ્યું, ક્લિયર. બધા બોલી શકે એની જ વહેંચણી છે. એવા દાખલા આવશે તો આપણે સમજશું, પણ આને તમે ધ્યાન રાખજો. ડન. ત્યાંની ઉપરથી તમને ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ કેટલા લોકો માત્ર હિન્દી બોલી શકે છે? તો 400. જ્યાં ન ખબર પડે ત્યાં મને કહેજો. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, આન્સર આવશે 400. એકદમ ધીમે ધીમે આપણે શરૂઆત કરશું એટલે એક પણ દાખલો ન આવડે ને એવું ન બને. ક્લિયર? એક એક વસ્તુ ઉપર ખાલી તમે ફોકસ કરતા જજો, બાકી એની અંદર કઈ અઘરું નથી. જો
100 વ્યક્તિઓનો સમૂહ છે, 45 વ્યક્તિ ચા પીવે છે પરંતુ કોફી પીતા નથી, 40 વ્યક્તિ છે પરંતુ ચા પીતા નથી, 10 વ્યક્તિ ચા કે કોફી કાંઈ પીતા નથી, તો ચા અને કોફી બંને પીનારાની સંખ્યા કેટલી? જોજો, ધ્યાનથી સાંભળજો, બહુ અગત્યનો સવાલ છે. અગત્યનો એટલે આને વેન ડાયાગ્રામ થી સમજશું, ટૂંકમાં સમજશું અને વેન ડાયાગ્રામ થી નહીં સમજશું. હમણાં તમને આગળનો દાખલો શોર્ટમાં ગણીને બતાવું, પણ પહેલા તમે એક વેન ડાયાગ્રામ પલ્લે પડી લો. એક વખત જો આ વેન ડાયાગ્રામ પલ્લે પડી જાય ને તો તમને ઈઝી રહેશે, સમજવું ઈઝી રહેશે. જુઓ, હવે વેન ડાયાગ્રામ ને સમજવાની ટ્રાય કરજો. શું કીધું છે? ટોટલ 100 વ્યક્તિઓનો સમૂહ છે. તો માની લો કે અહીંયા તમારી પાસે ટોટલ 100 વ્યક્તિઓનો સમૂહ છે, એટલે મેં 100 વ્યક્તિ લઈ લીધા. હવે તમને શું કીધું છે? 45 વ્યક્તિ માત્ર ચા પીવે છે, એટલે ચા પીવા વાળા માત્ર કેટલા વ્યક્તિઓ છે? 45. ત્યાંથી આગળ વધો, એ કોફી નથી પીતા. 40 વ્યક્તિ એવા છે જે માત્ર કોફી પીવે છે, તો કોફી પીવા વાળા 40 વ્યક્તિ છે પરંતુ ચા પીતા નથી. 10 વ્યક્તિ એવા છે કે જે ચા ને કોફી નથી પીતા, એટલે આ 10 વ્યક્તિ છે જે ચા કે કોફી કઈ પીતા નથી. ધ્યાનથી સાંભળજો, 10 વ્યક્તિ એવા છે કે જે ચાય નથી પીતા ને કોફી નથી પીતા. એનો મતલબ એવો થયો કે 100 માંથી જે ચા કે કોફી પીતા હોય એવા કેટલા વ્યક્તિ છે? તો કે 100 માંથી 10 બાદ કરી નાખો એટલે એવા કેટલા વ્યક્તિ આવશે? 90. જો કુલ 100 વ્યક્તિ છે, એમાંથી તમને રકમમાં કીધું છે કે 10 તો કઈ પીતા જ નથી, એનો મતલબ એવો થયો કે 90 લોકો છે ને એ કાં તો ચા પીવે છે, કાં તો કોફી પીવે છે, કાં તો બંને પીતા હોઈ શકે, બંને આન્સર આવી શકે. પણ આપણી પાસે શું માંગ્યું છે કે ચા અને કોફી બંને પીનારાની સંખ્યા કેટલી? તો તમારે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો કે હવે ખાલી જે ચા કે કોફી પીતા હોય એવા કુલ 90 વ્યક્તિ છે. 90 માંથી તમે આ બે નો સરવાળો બાદ કરશો ને તો શોર્ટમાં જવાબ આવી જશે. શું કરવાનું? 90 - 45 અને 40 એટલે કેટલા? 85. તો 90 માંથી 85 બાદ કરો ને એટલે 5 વ્યક્તિ એવા આવશે. ધ્યાનથી સાંભળજો કે 5 વ્યક્તિ એવા આવશે, આ 5 વ્યક્તિ, ક્લિયર, કે જે ચા અને કોફી બંને પીતા હશે. તો આનો આન્સર કેટલો આવશે? 5. હવે તમને કીધું હોય કે માત્ર ચા પીનારાઓની સંખ્યા કેટલી? માત્ર ચા પીનારાઓની સંખ્યા 45 માંથી 5 બાદ કરો એટલે 40. જો આ 40 અને 5 45 ચા પીવા વાળા થઈ ગયા. તમને એવું પૂછે કે માત્ર કોફી પીનારાઓની સંખ્યા કેટલી? તો 40 માંથી 5 બાદ કરો એટલે 35 માત્ર કોફી પીનારાઓની સંખ્યા થઈ ગઈ. હું જે ભાષા બોલું એ ખબર પડે છે તમને? ફટાફટ થંભ કરી દેજો, વાય લખી દેજો. નો ખબર પડે ત્યાં ક્લિયર કટ પૂછી લેજો, કોન્સેપ્ટ સમજવાનો છે, નવા દાખલાઓ પરીક્ષામાં પૂછાશે. ક્લિયર? એટલે આને ધ્યાનથી જોજો, ડન. અને કોઈ પણ ડાઉટ જાય ને તો મનામાં પ્રશ્ન પૂછજો. જો આને ડાયરેક્ટલી તમે ગણી શકો છો કે મારે ડાયરેક્ટ ગણવું હોય તો આને ડાયરેક્ટ કઈ રીતના ગણાય ધ્યાન આપજો. રકમ પરથી ગણી શકાય, 100 વ્યક્તિ છે, એમાંથી 10 વ્યક્તિ કઈ નથી પીતા, એટલે 100 માઇનસ મેં કેટલા કરી દીધા? 10. એટલે મારી પાસે 90 વ્યક્તિ છે જે કઈ ને કઈ પીવે છે, એમાંથી પાછા 45 છે એ ચા પીવે છે અને બીજા 40 વ્યક્તિ છે એ કોફી પીવે છે. આ બંનેનો સરવાળો બાદ કરી નાખો, 45 ને 40 85, 90 માંથી 85 બાદ કરો તો 5. તો 5 છે ને એ બંને પીનારાઓની સંખ્યા મળે જે ચાય પીતા હોય ને કોફી પીતા હોય. ક્લિયર થઈ છે અમિત? આ દાખલાઓ બહુ સહેલા છે, બરોબર, એટલે દાખલાઓ સમજવાનો ટ્રાય કરું. જો અહીંયા મારે એવું થયું ને, કીધું છે 760 વ્યક્તિનો સમૂહ છે, એટલે હું પહેલા 760 લખું. પરીક્ષામાં આટલું જ કરવાનું છે, વેન ડાયાગ્રામ દિમાગમાં બની જવો જોઈએ. વ્યક્તિઓ છે સમૂહમાં 510 વ્યક્તિ છે હિન્દી બોલે છે, એટલે -510 જે માત્ર શું બોલે છે? હિન્દી. પછી શું કીધું છે? 360 અંગ્રેજી બોલે છે, તો 360 અંગ્રેજી બોલે છે. ક્લિયર? તો તમારી પાસે શું બોલ માંગ્યું છે કે કેટલા લોકો ફક્ત હિન્દી બોલતા હશે? તો તમારે આવું કરવાનું, જુઓ
એમ કરશો તો બી ચાલશે, નહીતર ભાષા સરળ બનાવવી હોય ને તો 510 હિન્દી બોલે છે, 360 અંગ્રેજી બોલે છે. તો આ બેનો સરવાળો કરી દો, તો પેલા બેનો સરવાળો કરો તો કેટલો આવશે? 870. આ એવા લોકો છે જેમાં હિન્દી બોલનારા હોય છે ને અંગ્રેજી બોલનારા હોય છે, પણ કુલ તો 60 વ્યક્તિ, 760 વ્યક્તિઓ જ છે. તો આમાંથી 760 બાદ કરો એટલે કેટલા આવશે? 110. ક્લિયર? તો આમાંથી મેં શું બાદ કર્યું? ટોટલ. ટોટલ જયારે હું બાદ કરું છું એટલે મને 110 મળે છે. આ 110 એવા વ્યક્તિ છે કે જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષા બોલે છે. પણ મારી પાસે તો શું માંગ્યું છે કે ફક્ત હિન્દી બોલનારા. તો 510 માંથી 110 બાદ કરો, 510 માંથી 110 બાદ કરો એટલે 400 વ્યક્તિ એવા છે જે ફક્ત હિન્દી બોલશે. અંગ્રેજી બોલનારા તો 360 માંથી જે બંને બોલી શકે છે એ બાદ કરી નાખો, તો માત્ર અંગ્રેજી બોલનારા જ વધશે. તો કેટલા આવશે? 250. આવી રીતના પરીક્ષામાં તમે શોર્ટ ગણી શકો. ક્લિયર? વેન ડાયાગ્રામ વાળા સિમ્પલ એક્ઝામ્પલ છે, સમજવાની ખાલી ટ્રાય કરજો, બાકી તમને આવડી જશે. હવે જુઓ, એક કોલોનીમાં 2/3 સભ્યો મેગઝીન એ મંગાવે છે. અડધા સભ્યો છે, અડધા, અડધા મતલબ 50%, અથવા તો 1/2, 1/2 મેગઝીન બી મંગાવે છે. 80 સભ્યો બંને મેગઝીન મંગાવે છે, 80 એવા સભ્યો છે જે બંને મેગઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગઝીન મંગાવતા નથી. તો સભ્યોની સંખ્યા શોધો. હવે ધ્યાનથી સમજો, લોજિક વાળો દાખલો છે અને આમાં લોજિક સિવાય કઈ નથી. થોડુંક લોજિક હશે ને એટલે આ દાખલો થઈ જશે. જે આગળની પેટર્નો શીખવાડી છે એ પેટર્ન જો તમને આવડતી હોય તો તમે દાખલાને એકદમ ઇઝીલી ગણી શકશો, નહીતર તમને પાછો પ્રોબ્લેમ થશે. ખાલી મેં તમને શીખવાડ્યું છે ને એવું જ ધ્યાનમાં રાખજો, બીજું કઈ નહીં. જુઓ, હું અહીંયા ડેટા લખું એને ફોકસ કરો. એક કોલોનીમાં 2/3 સભ્ય એવા છે જે એ મેગઝીન મંગાવે, એ મંગાવે ને એવા 2/3 સભ્યો. અડધા સભ્યો બી મેગઝીન મંગાવે છે એટલે 1/2 બી મંગાવે છે. કુલ કેટલા છે એ મને ખબર જ નથી, તો કુલ હું લઈ લઉં એક્સ. એક્સ માંથી 2/3 છે, 2/3 એક્સ છે એ મેગઝીન મંગાવે છે અને 1/2 એક્સ છે એ બી મેગઝીન મંગાવે છે. ક્લિયર? હવે મને શું કીધું છે કે 80 સભ્યો છે એ બંને મેગઝીન મંગાવે છે. તો જુઓ, બંને મેગઝીન મંગાવે એવા કેટલા સભ્યો છે? 80. ક્લિયર? 40 સભ્યો છે એક પણ મેગઝીન નથી મંગાવતા, એટલે 40 સભ્યો એક પણ મેગઝીન નથી મંગાવતા. ક્લિયર? તો સભ્યોની સંખ્યા શોધો. હવે જોજો, શબ્દ બહુ ફોકસ કરજો તો જ તમારું આ સૂત્ર બનશે, અધરવાઇઝ નહીં બને. કુલ મેગઝીન કેટલા મંગાવે છે, સોરી કુલ સભ્યો કેટલા છે? એક્સ. પણ એમાંથી 40 નથી મંગાવતા, નથી મંગાવતા એટલે કુલમાંથી 40, કુલમાંથી 40 ની બાદબાકી કરો ને તો આ મેગેઝીન મંગાવનાર ની સંખ્યા થઈ. સમજ પડી? એક્સ માઇનસ 40 એટલે કુલ કેટલા લોકો મેગેઝીન મંગાવશે. હવે તમે જુઓ આગળ કે કુલ કેટલા લોકો મેગેઝીન મંગાવશે. તો બંને મેગઝીન મંગાવે એવા 80 છે. તો હમણાં આપણે બાદબાકી કરતા હતા કે એ માંથી 80 બાદ કરો એટલે માત્ર એ મેગઝીન મંગાવે એવા કેટલા? તો 2/3 એક્સ માઇનસ 80. માત્ર બી મેગઝીન મંગાવે એવા કેટલા? તો 1/2 એક્સ માંથી આ બે છે. હમણાં આપણે 110 ની બાદબાકી કરી હતી, ખબર? 360 માંથી 110, 510 માંથી 110, એવી જ રીતના. તો માત્ર બી મેગઝીન મંગાવે એવા કેટલા? તો 1/2 એક્સ અથવા તો x/2 માઇનસ 80. અને આ ત્રણેયનો સરવાળો કરો એટલે મેગઝીન મંગાવનાર ની સંખ્યા મળે. તો મેગઝીન મંગાવનાર તો આપણી પાસે છે એક્સ માઇનસ 40, બરાબર શું થશે? તો કે 2/3 એક્સ માઇનસ 80 વત્તા ની નિશાની, ફરી પાછા 80 વત્તા x/2 માઇનસ 80. આ ત્રણેયનો સરવાળો કરો ને, આ ત્રણેયનો સરવાળો એટલે કુલ મેગઝીન મંગાવનાર ની સંખ્યા મળે. તો હવે તમે આનું જે પણ સરવાળો બાદ બાકી થતું એ કરો તો +80 આ -80. ક્લિયર? શું ભયું? એક્સ માઇનસ 40 અથવા તો એક્સ ને બરાબર ની પેલી બાજુ લઈ જવું. આ એક્સ છે ને એને બરાબર ની પેલી બાજુ લઈ જવું. તો અહીંયા એક્સ વાળા પદ ભેગા લખ નાખો. જુઓ, 2/3 એક્સ, આ x/2 આગળ આવે તો +x/2. ક્લિયર? અહીંયા આને આમ લખાય ને
2x बाई 3 प्लस एक्स बाई 2। अब प्लस एक्स से बराबर नहीं पहली बाजू जाए तो माइनस एक्स, अब माइनस 80 बराबर नहीं आ बाजू आवे तो प्लस 80, અને અહીંયા માઇનસ 40 ઓલરેડી છે। હવે આનો લસા લેશો તો લસા આવશે 6 બરાબર। અહીંયા 2 વડે ગુણવું પડશે તો ઉપર 2 વડે, અહીંયા 3 વડે તો ઉપર 3 વડે, અહીંયા છેદમાં 6 છે જ નહીં તો છેદમાં 6 વડે અને ઉપર 6 વડે। તો જુઓ 2 2 ને 4x અને 3x એટલે 7x, માઇનસ ની નિશાની 6 ગુણ્યા x એટલે માઇનસ 6x, અને આ બાજુ કેટલા છે 80, तो 7x માંથી 6x બાદ કરશો તો x અને 6 આની સાથે ગુણાઈ જાય, તો સોરી 80 માંથી 40 જાય તો 40 ને 6 6 24 તો 240। અહીંયા જવાબ તમારો કુલ સંખ્યા કેટલી આવશે 240। તો અહીંયા તમારી પાસે માંગ્યું છે સભ્યોની સંખ્યા શોધો તો 240। હવે જો હવે અહીંયા શબ્દોમાં પાછો ફરક પડ્યો, શબ્દોમાં શું ફરક પડે એ તમે પાછા સમજો કે શબ્દોમાં કયા પ્રકારનો ફરક પડશે। ખાલી તમને એવું કીધું હોય કે એ મેગઝીન મંગાવનારા કેટલા, એ મેગઝીન મંગાવનારા કેટલા, શબ્દ મારો ધ્યાનથી સાંભળજો તો 2/3 ગુણ્યા 240 એટલે 3 8 24 ને 80 ગુણ્યા 2 એટલે 160। હવે બીજો શબ્દ સાંભળો કે માત્ર એ મેગઝીન મંગાવનારા કેટલા, તો એ મેગઝીન મંગાવનારા ખાલી આટલા જ છે, 2/3x અને માઇનસ 80 એટલે 160 માંથી 80 બાદ કરી નાખો એટલે 80 મળે, જે માત્ર એ મેગઝીન। હવે તમને સમજ પડી, બે શબ્દો ફોકસ કરો કે તમને ખાલી પૂછે કે એ મેગઝીન મંગાવનારા કેટલા તો 160, પણ તમને એવું પૂછે કે માત્ર એ મેગઝીન મંગાવનારા કેટલા તો 80। વેન ડાયાગ્રામ છે, ભૂલ ન પડે, આ દાખલો જાતે થાય, મતલબ શોર્ટ ટ્રીક થી નહીં ગણી શકો, સોરી આ એક દાખલો એવો છે જેને તમારે શોર્ટ ટ્રીક નહીં આ લોજિક યુઝ કરવું પડશે, આના સિવાય કોઈ રસ્તો નથી, શોર્ટ ટ્રીક કરવા જશો તો। હવે આમાં એવું જ થાય કે જો બી મેગઝીન મંગાવનારા કેટલા, તો બી મેગઝીન મંગાવનારા 1/2 ગુણ્યા 240 એટલે 12 2 24, તો 120 જણા બી મેગઝીન મંગાવતા હશે, કાં તો 160 ને 240 માંથી બાદ કરતો તો 120 આવી જાય જે બી મેગઝીન મંગાવ, પણ શબ્દ એવો આવે કે ભાઈ માત્ર બી મેગઝીન મંગાવનારા કેટલા તો પાછું શું આવશે x/2 - 80, x/2 - 80, x/2 તો આપણને અહીંયા મળ્યું, 120 માંથી 80 બાદ કરો તો 40 જવાબ। આ શબ્દો ફોકસ કરવાના છે અને પરીક્ષામાં આવું પૂછશે અને આ દાખલો પૂછાઈ ગયેલો છે એટલે એક જે કોન્સેપ્ટ આવે ને એ કોન્સેપ્ટ ઉપર ફોકસ કરજો। હવે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ, વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, 85 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા, વિજ્ઞાનમાં 75, ગણિતમાં 70 પાસ થયા, તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા કેટલી? બહુ ઈઝી છે, બહુ ઈઝી મતલબ એટલું ઈઝી છે ને કે એની વાત પૂછવામાં, આ બધો ડેટા છે ને ફાલતુનો આપ્યો છે, ખાલી તમને તો એટલું જ પૂછ્યું છે કે ગણિતમાં 70 પાસ થયા હોય, સ્વાભાવિક છે ને 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય, 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક પરીક્ષામાં પાસ થયા હોય, પણ તમે બધું ભૂલી જાઓ, ગણિતમાં 70 પાસ થયા હોય ને તો 100 માંથી 70 બાદ કરી નાખો, 30 ના પાસ થયા હોય, ચેપ્ટર ક્લોઝ, આટલું જ કરવાનું, સમજી ગયા? બીજું કઈ કરવાની જરૂર છે નહીં, ક્લિયર? અધરવાઇઝ તમે અટવાઈ જશો, બીજું આની અંદર કઈ નહીં થાય, ખબર પડે તો એક વખત યસ લખી દેજો કમેન્ટમાં, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો મને કહો ફટાફટ, કિસી કો કુછ પ્રોબ્લેમ હૈ યહાં તક, કઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો, જો અધરવાઇઝ છે ને આ દાખલાનો જવાબ લીગલી રીતના તમે મેળવવા જાવ તો આવી રીતના મળે, દરેક વખતે આવું નહીં થાય, પણ ક્યારેક આવા સંજોગો બની જતા હોય, હું તમને વેન ડાયાગ્રામ સમજાવું પછી તમે તમારી રીતના શોર્ટ ગણી શકો છો, ડન? સૌથી પહેલું લખી નાખો કે ભાઈ કુલ કેટલા છે 100, બરાબર, આપણે વેન ડાયાગ્રામ બનાવી દઈએ, સમજો આને, હું વેન ડાયાગ્રામ વારે ઘડીએ દોરું છું, તમારા દિમાગમાં દોરવાનો છે, પરીક્ષામાં આવી મગજમારી તમારે કરવાની નથી, કારણ કે પરીક્ષામાં જો આવું કરવા બેસશો તો ક્યાં જશો તમે, ક્લિયર? એટલે પરીક્ષામાં તો આવું કશું કરવાનું જ નથી તમારે,
હવે સમજો તમે આને, વેન ડાયાગ્રામ ને સમજો ધ્યાનથી, નહીતર છે ને ફાફા પડી જશે આમાં. કોઈ એકદમ ઈઝી દાખલો ને તમે માર્ક્સ કપાઈ ના હો છો. 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, તો 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. હમણાં મેં તમને કીધું એમ વિજ્ઞાનમાં 75, સાયન્સ ની અંદર કેટલા? 75. ગણિતમાં કેટલા? તો કે 70. તો મેથ્સ ની અંદર કેટલા? તો કે 70. હવે તમે સમજો કે અગર મારે આ ભાગ મેળવવો છે કે ગણિત અને વિજ્ઞાનમાં કેટલા પાસ થયા હોય, તો ગણિત ને વિજ્ઞાનમાં કેટલા પાસ થયા હોય એની માટે મારે શું કરવાનું? 100. પછી આ બેનો સરવાળો કરો એટલે કેટલો આવે? 145. 145 માઇનસ 100 કરો એટલે કેટલા આવશે? 45. તો અહીંયા તમારે કેટલા મૂકવાના થશે? 45. ક્લિયર? પણ જો આ મેથડ થી તમે જશો ને તો પછી તમારો જવાબ 70 માંથી 100 બાદ કરશો ને તો 30 નહીં આવે. એટલે આમાં પાછા તમે ધ્યાન રાખજો. અહીંયા તમારે સિમ્પલ એટલું જ કરવાનું છે કે ગણિતમાં પાસ થનારા કેટલા, તો 70 વિદ્યાર્થીઓ પાસ થયા છે તો સીધું એને 100 માંથી બાદ કરી નાખો. બીજું કઈ કરવાની જરૂર છે નહીં. બીજું કઈ કરવા જશો ને તો જવાબ ઊંધો આવશે. ક્લિયર? કારણ કે એક સેન્ટેન્સ તમને મથાવશે, 85 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા છે. તેમ કરતા બેટર છે આટલું જ કરું કે 100 માઇનસ 70 એટલે તમારો જવાબ કેટલો આવી ગયો? 30. કે ભાઈ 100 માંથી 70 પાસ થયા છે, 30 ના પાસ થયા હોય, સ્વાભાવિક રીત છે. બીજું કઈ કરવાની જરૂર છે નહીં. બીજા આગળ આગળ દાખલાઓ આવશે એમ તમને સમજ પડશે, જોતા જજો. જો એક એવો દાખલો છે કે એક પરીક્ષામાં 45% વિદ્યાર્થીઓ ગણિતમાં, 48% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ થયા છે, બંનેમાં 20% વિદ્યાર્થીઓ પાસ થયા હોય, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં ફેલ થયા હશે? ફેલ મતલબ નાપાસ થયા હોય. જો અહીંયા શબ્દ તો નાપાસ જ આવવો જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય સમજો તમે. હવે હું તમને સીધી આકૃતિ દોરીને જ બતાવું, બરાબર? તમને આઈડિયા આવે. હવે તમારી ઉપર ફોકસ કરજો, બીજું કઈ નહીં. બીજા શબ્દોમાં પડા પડી નહીં કરતા, સમજવાનું છે નહીં સમજજો. પરીક્ષામાં 45% વિદ્યાર્થીઓ ગણિતમાં, એટલે મેથ્સમાં કેટલા ટકા? 45%. 48% વિદ્યાર્થીઓ સાયન્સમાં, સાયન્સમાં કેટલા ટકા? 48% પાસ થયા છે. બંનેમાં 20% વિદ્યાર્થીઓ પાસ થયા છે, બંનેમાં 20% વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે હવે તમને શું કીધું છે એ ધ્યાનથી જુઓ, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા છે? આ પણ પાસ થયા છે, આ પણ પાસ થયા છે, અને આ બંનેમાં પાસ થયા છે. તો હવે તમારે શું કરવાનું ખબર? કે માત્ર ગણિતમાં પાસ થયા હોય એવા કેટલા, તો 45 માંથી 20 બાદ કરો એટલે માત્ર ગણિતમાં પાસ થયા હોય એવા 5, સોરી, એવા તમને 25% મળશે, જે માત્ર ને માત્ર ગણિતમાં પાસ થયા છે. પછી માત્ર સાયન્સમાં પાસ થયા હોય એવા કેટલા, તો 48 માંથી 20 બાદ કરો એટલે 28% એવા હશે જે માત્ર ને માત્ર સેમાં પાસ થયા હશે, સાયન્સમાં. ક્લિયર? હવે તમે જુઓ તો આ જે મળશે ને, આ હું જે રાઉન્ડ કરું એ ભાગ જોજો તમે, આ જે મળે છે ને એ કુલ પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા છે. એટલે હું તમને એમ કહું કે ભાઈ કુલ કેટલા ટકા પાસ થયા, તો તમે સમજો કે કુલ પાસ કેટલા ટકા થયા, તો 25 વત્તા 20 એટલે 45, 45 અને 28 એટલે કુલ 73% પાસ થયા, 45 ને 28. ક્લિયર? ધ્યાનથી સાંભળજો, 45 અને 28 એટલે કુલ કેટલા ટકા પાસ થયા કહેવાય? 73% પાસ થયા. તમને પૂછ્યું છે શું કે બંને વિષયમાં નાપાસ થયા હોય એવા કેટલા, તો 73% પાસ થયા છે, તો બે વિષયમાં નાપાસ થયા હોય એવા કેટલા, તો 100 માંથી 73 બાદ કરી દો, તો જવાબ કેટલો આવી જશે? 27%. 27% એવા હશે કે જે બંને વિષયમાં નાપાસ થયા હોય. આને સમજવાની જરૂર છે, સમજ પડે છે? 27% વિદ્યાર્થીઓ એવા હશે કે જે બંને વિષયની અંદર નાપાસ થયા હોય. પરીક્ષામાં આવું કરવાનું? તો કે પરીક્ષામાં આવું નહીં કરવાનું. પરીક્ષામાં તમારી પાસે સીધો રસ્તો છે. સીધો રસ્તો શું છે ધ્યાનથી સમજજો, કે સૌથી પહેલા બે નું ટોટલ કરી દો. શું કરવાનું છે? બે નું ટોટલ 45 અને 48,
ત્રાણું, સમજી ગયા? શોર્ટ માં આવું ગણવાનું, રકમ માંથી ગણવું હોય તો તમારે શું કરવાનું, 45 અને 48 નો ટોટલ કરવાનો 93%, એમાંથી બાદ કરી દેવાનું. જે બે વિષયમાં પાસ થયા હોય નહીં, તો બે વિષયમાં પાસ થયા હોય બાદ કરી દો તો તમારો જવાબ કેટલો આવશે, 73%. એટલે આ તમને કુલ પાસ મળી ગયા. તો તમારે ફેલ શોધવા હોય તો 73 ને 100 માંથી બાદ કરી નાખો તો 27% નાપાસ થયેલ વિદ્યાર્થી મળી ગયા. પરીક્ષામાં આ કરવાનું. વેન ડાયાગ્રામ થી ભૂલ ન પડે, એટલે ક્યારેક તમારે ભૂલ પડવાના ચાન્સીસ આવે તો પાછા વેન ડાયાગ્રામ કરી લેજો, નહીતર તમારી માટે આ રીત બેસ્ટ છે. સમજ પડે છે અમિતભાઈ? કોન્સેપ્ટ ક્લિયર છે? ક્યાંય પણ એવું લાગે ને આમ ડાઉટ જેવું તો પાછું મને કહેજો, બરોબર? ડાઉટ ના રહેવો જોઈએ, ગમે થઈ જાય, ડન. અને કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો ડાયરેક્ટ, ક્લિયર? મારા ખ્યાલથી આ ઇઝી ચેપ્ટર છે, એટલું બધું અઘરું નથી. એ છતાંય તમને અઘરું લાગે તો બીજી વાર રિપીટ કરજો આ સેશન. હવે જુઓ, એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે, 25% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે. જો બંને વિષયમાં 10% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો કેટલા ટકા વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય? હવે જોજો, ધ્યાનથી સાંભળજો. નાપાસ થયા હોય, હું શોર્ટ ગણું છું પહેલા, પછી હું તમને ડાયાગ્રામ સમજાવીશ. શોર્ટ એટલા માટે તમને ખબર પડે, 35% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થયા છે, એટલે 35% નાપાસ થયા. પછી 25% નાપાસ થયા, કુલ કેટલા મળ્યા? તો કે 35 ને 25 એટલે 60% મળ્યા, બરોબર? અંગ્રેજીમાં નાપાસ થયા છે. બંને વિષયમાં નાપાસ થયા હોય એવા કેટલા? 10%. તો 60 માંથી 10% બાદ કરી નાખો એટલે કેટલા ટકા? 50%. તો નાપાસ 50% થયા હોય તો પાસ કેટલા ટકા થયા હોય? સ્વાભાવિક છે, 50% થયા હોય. સમજ પડી? આ સીધે સીધો બેઠો બેઠો જવાબ આવી ગયો. પણ હવે જુઓ, હવે તમારે વેન ડાયાગ્રામ થી સમજવું હોય તો તમે વેન ડાયાગ્રામ ની મદદ થી આવી રીતના સમજી શકો. ક્લિયર? મેં તમને એ શોર્ટ રીત બતાવી. તમે આવી રીતના પરીક્ષામાં વેન ડાયાગ્રામ દોરશો, પણ દોરવાનું એવું કરવાનું. જુઓ, મેથ્સ માં કેટલા ટકા? 35% નાપાસ થયા છે, ફેલ થયા છે. 25% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં ફેલ થયા છે. ઇંગ્લિશમાં કેટલા ટકા થયા છે? 25%. 10% વિદ્યાર્થીઓ બેમાં નાપાસ થયા છે. બેમાં નાપાસ થઈ મેં અહીંયા લેખા 35 માંથી 10 બાદ કરું એટલે અહીંયા મને કેટલા ટકા મળશે? 25%. 25 માંથી 10 બાદ કરું એટલે અહીંયા મને કેટલા મળશે? 15%. તો માત્ર અંગ્રેજીમાં ફેલ થયા હોય એવા 15%, માત્ર ગણિતમાં ફેલ થયા હોય એવા 25%. તો આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ ફેલ મળી જશે. ટોટલ ફેલ મને કેટલા મળશે? તો 25 અને 10, 35. 35 ને 15, 50 મળી ગયા. પણ મને પૂછ્યું છે શું પરીક્ષામાં, વિદ્યાર્થીઓ બંનેમાં પાસ થયા હોય, બંનેમાં નાપાસ થયા હોય એવા 50% છે. તો બંનેમાં પાસ થયા હોય એવા કેટલા હોય? 100 માંથી 50 બાદ કરો, 50% એવા હશે જે બંનેમાં પાસ થયા હશે. આવો દાખલો પરીક્ષામાં આવે તો આવા દાખલો કેવી રીતના ઈઝી બનાવવો એ તમારે જોવાનું. ક્લિયર? પરીક્ષામાં આવો પ્રશ્ન આવી શકે છે. ચલો નેક્સ્ટ. એક પરીક્ષામાં 25% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે, 23% વિજ્ઞાનમાં નાપાસ થયા છે, 30% સમાજ વિદ્યામાં નાપાસ થયા છે. હવે ત્રણ તો ડાયાગ્રામ બનાવવા પડશે. એટલે હું તમને આ દાખલો પાછો વેન ડાયાગ્રામ થી બતાવું એટલે તમને થોડો આઈડિયા જનરેટ થાય. સમજો, આ દાખલો તો બહુ અગત્યનો છે. આવડી ગયું તો વાર્તા પૂરી, બધું જ આવડી ગયું. કારણ કે આમાં ત્રણ ડાયાગ્રામ બને છે ને, સમજવાની પૂરેપૂરી ટ્રાય કરજો. ડન. એક એક શબ્દ ને ધ્યાન રાખશો ને તો ભારે મજા આવશે. અચ્છા, કલર કરવા જઈશ ને તો લીટી નીકળી જશે એટલે હું કલર નથી કરતો. જુઓ, 25% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે. નાપાસ થયેલાની સંખ્યા છે, આ ધ્યાનથી સાંભળી લેજો. 25% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે. 23% વિદ્યાર્થીઓ છે એ વિજ્ઞાનમાં નાપાસ થયા છે. 30% વિદ્યાર્થીઓ છે એ SSમાં નાપાસ થયા છે. તો ત્રીજું ચકરડું મેં લઈ લીધું SSનું, સમજી ગયા તમે? હવે 8% વિદ્યાર્થીઓ એવા છે જે ગણિત અને વિજ્ઞાન
એમાં પાસ થયા છે. હવે મારું ધ્યાનથી શબ્દ આ સાંભળજો કે ગણિત અને વિજ્ઞાન છે ને આને કહેવાય. જો આ વિજ્ઞાનનું સર્કલ છે જે અહીંયા સુધી ગણિતમાં છે, અને આ ગણિતનું સર્કલ છે જે આટલું વિજ્ઞાનમાં છે. એટલે આ જે મળે છે ને આ ભાગ, એ તમને પરીક્ષામાં આપ્યો છે. કેટલો? 8%. એટલે શબ્દ ઉપર ફોકસ કરજો. હવે ત્યાંથી આગળ વધો. ત્યાંથી આગળ વધશો એટલે તમને શું કીધું છે? તો કે 10% વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને સમાજ. હવે મારે જોવાનું આ વિજ્ઞાનનું ચક્રડું છે આ સમાજનું. તો આ સમાજ બરોબર અને આ વિજ્ઞાન. એટલે આ તમને પરીક્ષામાં કેટલા આપ્યા છે? 10%. પછી 20% વિદ્યાર્થીઓ ગણિત અને સમાજ. એટલે હું ઓર એક કલર લઈ લઉં, તમને વધારે આઈડિયા આવશે. આ સમજો, આ થઈ ગયું તમારું સમાજ અને આ થઈ ગયું તમારું ગણિત. ક્લિયર? તો આ ડેટા આપ્યો છે તમને, આખો આખો ડેટા આપ્યો છે. કેટલો આપ્યો છે? 20%. તો આ 20% લેવાનું. હવે તમને શું કીધું છે? 5% વિદ્યાર્થીઓ બધા જ વિષયમાં નાપાસ થયા છે. એટલે એ આ 5% જે બધા વિષયમાં નાપાસ થયા છે. ક્લિયર? બધા વિષયમાં નાપાસ થયા હોય એવા કેટલા ટકા છે? 5%. એટલે આ 5 મેં વચ્ચે લખી નાખ્યા, જે બધામાં નાપાસ થયા છે. ક્લિયર? હવે જોજો, હવે હું બાકીનો ડેટા કેમ મેળવું છું એને ધ્યાનથી સાંભળજો. અગર મારે આ ભાગ મેળવવો હોય તો મારે શું કરવાનું? ધ્યાનથી જોવો. તો આ ટોટલ 8% છે, રેડ વાળું આખું 8%, એમાંથી 5 બાદ કરો તો આ કેટલા ટકા આવે? 3%. 10 માંથી 5 બાદ કરો તો આ 5%. ક્લિયર? 20 માંથી 5 બાદ કરો તો આ 15%. હવે તમે ધ્યાનથી જોજો, તો માત્ર ગણિતમાં નાપાસ થયા હોય એવા કેટલા? માત્ર મેથ્સમાં નાપાસ થયા હોય એવા કેટલા? તો જો આ ભાગ મેથ્સ નો છે, 15 15 ને 5 20, આ મેથ્સમાં આવે છે. કારણ કે આ મેથ્સ નું આખું સર્કલ છે. જુઓ આ મેથ્સ નું સર્કલ છે, તો મેથ્સ ના સર્કલમાં કેટલા આવે જોઈ લો. 15 ને 5 20 ને 3 23. ટોટલ મેથ્સમાં કેટલા નાપાસ થયા છે? 25. 25 માંથી 23 બાદ કરો એટલે માત્ર 2% છે એવા વિદ્યાર્થીઓ છે જે માત્ર ગણિતમાં નાપાસ થયા છે. ખબર પડી હોય તો ભાઈ લખજો, આમાં બહુ મહેનત લાગે છે મને સમજાવવામાં, કારણ કે એક એક શબ્દ સમજવો જરૂરી છે. ડન. પછી તમે જુઓ, હવે હું એક બીજી લીટી દોરું યલો કલર થી. જોજો આ જે છે ને એ સાયન્સ નું ચક્કરડું છે. સાયન્સમાં અંદર કેટલા આવી જાય છે જુઓ? તો સાયન્સમાં કેટલા આવે છે ધ્યાનથી સમજો. 3 3 ને 5 8, 8 ને 5 13. તો 23 માંથી 13 બાદ કરો એટલે કેટલા એવા? 10%. તો 10% એવા છે કે જે માત્ર ને માત્ર સાયન્સ વિષયમાં ફેલ થયા છે. 10 એવા છે જે માત્ર ને માત્ર સાયન્સ વિષયમાં ફેલ થયા છે. હવે આ પેરોટ કલર નું આખું ચક્ર જુઓ, આવી રીતના બનશે ને. તો પેરોટ કલર ની અંદર કેટલા છે જુઓ તમે? 15 ને 5 20 ને 5 25. 30 માંથી 25 બાદ કરી નાખો તો 5. 5% એવા છે જે માત્ર SS માં ફેલ થયા છે. માત્ર SS માં જે શબ્દ પૂછે ને એ શબ્દ લેવાનો. ક્લિયર? તો હવે અગર તમારે શોધવું હોય કે ભાઈ કુલ ફેલ કેટલા થયા છે, ધ્યાનથી સમજો. અગર તમને તમારે એ વસ્તુ મેળવવી હોય કે ભાઈ કુલ કેટલા નાપાસ થયા છે, તો તમારે શું કરવાનું? આ બધાનો સરવાળો જુઓ. 2 2 ને 3 5, 5 ને 10 15, 15 ને 15 30, 30 ને 5 35, 35 ને 5 40, 40 ને 5 45. અંદરનો જે ભાગ છે ને એનું ટોટલ કરો એટલે ટોટલ કેટલા ટકા ફેલ થયા છે? 45% છે ને એ ફેલ થયા છે. તમને પૂછ્યું છે શું? વિષયમાં કયા વિદ્યાર્થીઓ પાસ થયા છે, સોરી કેટલા? ત્રણેય વિષયમાં ફેલ થનારા 45 છે. તો ત્રણેય વિષયમાં પાસ થનારા 100 માંથી 45 બાદ કરો એટલે કેટલા આવશે? 55. કેટલા આવશે? 55. જવાબ ખબર પડી હોય તો થંભ કરો જલ્દી ફટાફટ.
कि किसी को कुछ डाउट है। आम गोइंग बे प्रॉब्लम जल्दी। અહીંયા સુધીનું ક્લિયર છે કે કઈ પ્રોબ્લેમ? ડન, ચલો ગુડ, અને ધ્યાનમાં રાખજો, ઓકે? તો આટલું ઈઝી હોય છે, બસ આની અંદર બીજું કઈ નથી. અચ્છા, જો તમારે પરીક્ષામાં ડાયરેક્ટલી કરવું હોય ને, તો પરીક્ષામાં તમે ડાયરેક્ટ શોર્ટકટ રીતે ગણી શકો છો, એવું નથી કે ના ગણાય એમ. તમારી પાસે ડાયરેક્ટ શોર્ટકટ રીત કઈ હોય હું તમને બતાવી દઉં, પણ થોડુંક ડેટામાં પ્રોબ્લેમ ન થવો જોઈએ, બાકી તમે આને ઇઝીલી ગણી લેશો, બાકી તમને આની અંદર કોઈ ઇશ્યુ નહીં થાય. બરાબર, ખાલી તમારી પાસે ડેટા છે ને, ડેટા એ તમારી પાસે અમુક વસ્તુ પ્રોપર હોવી જોઈએ, બરાબર? તો તમે આને ડાયરેક્ટ ગણી શકો છો, પણ હું તો કહું બને ત્યાં સુધી આ રીતનો ઉપયોગ કરો એટલે તમારે ડાયરેક્ટમાં ભૂલ ન થાય. અધરવાઇઝ તમે શું કરશો, એક પરીક્ષામાં 25% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે, 23% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયા છે, અને 30% છે એ સમાજ વિદ્યામાં નાપાસ થયા છે. તો જુઓ, 25, 30 અને 23 ત્રણેયમાં નાપાસ થયા છે. તો ત્રણેયમાં નાપાસ થયા હોય, ત્રણેયમાં નાપાસ થયા હોય એવા કેટલા? 5 ને 3 8, 3 ને 2 5 ને 2 7, 78. સમજ પડી? 78% એવા વિદ્યાર્થીઓ છે જે ત્રણેયની અંદર નાપાસ થયા છે. પણ તમે જયારે આનામાંથી બાદબાકી ભાગાકાર ને એવું કરશો ને, એટલે આખી ટ્રીક છે ને એ લાંબી બની જાય. તો એવું કરવા બેસાય નહીં. જો આટલી બધી મગજમારી કરશો ને, તો પાછો દાખલાનો જવાબ ખોટો આવશે. ક્લિયર? એટલે આટલી બધી મગજમારી કરવા કરતા સિમ્પલી અને વર્બલી વિચારી લો, બીજું કોઈ ટ્રીક અપનાવાય નહીં. શોર્ટ ટ્રીક હું તમને કહીશ ધીમે ધીમે, પણ અત્યારે 3ની શોર્ટ ટ્રીકમાં ન પડો. પેલા છે ને, તમે કોન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ. કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમે દાખલાનો જવાબ ગણી શકશો. પાછળ હું તમને શોર્ટ ટ્રીક શીખવાડી દઈશ. ડન? એટલે આને તમે ધ્યાન રાખજો. અત્યારે આપણે શોર્ટ ટ્રીકમાં નથી પડતા, આવડશે ધીમે ધીમે. હું અત્યારે કોન્સેપ્ટ જ શીખવાડું, કારણ કે જો હું વચ્ચે શોર્ટ ટ્રીક લઈશ ને, તો તમને ખબર નહીં પડે. એક છાત્રાલયમાં 600 વિદ્યાર્થીઓ છે. જોજો, પ્રત્યેક વિદ્યાર્થી હોકી, ફૂટબોલ અથવા બંને રમત રમે છે. 75% હોકી ને 45% ફૂટબોલ રમતા હોય, તો કેટલા વિદ્યાર્થીઓ બંને રમત રમતા હશે? પરીક્ષામાં આવો સવાલ હવે શું કરવાનું, જોજો. વેન ડાયાગ્રામ, બે રમત છે એટલે બે ચક્કરડા દોર્યા. એકમાં ફૂટબોલ લઈ લો અને એકમાં હોકી લઈ લો. ડન? હવે તમને શું કીધું છે, અથવા તો આગળ પાછળ કરી નાખો. ચલો, અહીંયા હોકી લઈ લઈએ, અહીંયા ફૂટબોલ લઈ લઈએ. શું કીધું છે? 75% હોકી, તો 75% હોકી. 45% ફૂટબોલ, તો 45% ફૂટબોલ. આ બેનો કરો સરવાળો, બરાબર? તો 75 અને 45, 75 ને 45 120, એને બાદ કરો 100 માંથી, 100 માંથી બાદ કરો એટલે કેટલા મળશે? 20. 20 બંને રમત રમતા હશે, ફૂટબોલ રમતા હશે ને હોકી રમતા હશે. તમારી પાસે માંગ્યું છે શું, તો કયા વિદ્યાર્થીઓ બંને રમત રમતા હશે? તો 20% છે ને બંને રમત રમતા હોય, અને આ 20% કોના? 600 વિદ્યાર્થીઓના. કારણ કે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 600. 600 ના 20% એટલે 20% ફ્રેક્શન શીખવાડ્યું છે, બરાબર? તો 12 50 60 એટલે 120 જવાબ આવે. તો 120 એવા હશે કે જે બંને રમત રમી શકે. આટલો ઈઝી દાખલો છે. મેં તમને શીખવાડ્યું હતું કે કુલ હોકી રમનારા 75, ફૂટબોલ રમનારા 45, તો કુલ બંને ગેમ્સ રમનારા કેટલા મળશે? કે જો હોકી ને ફૂટબોલ બંને નો સરવાળો કરશો તમે, 120 એને 100 માંથી બાદ કરો, કારણ કે આપણે ઓલવેઝ 100% કન્સિડર કરીએ. આને મેં તમને કીધું હતું કે આને હું 100% માની ચાલુ. તો હોકી રમનારા 75%, ફૂટબોલ રમનારા 45%, બે નો સરવાળો કરીને 100 માંથી બાદ કરો એટલે બંને રમનારા મળે,
અને તમને શું કીધું છે કે કુલ 600 વિદ્યાર્થી છે, સમજી ગયા? કુલ 600 વિદ્યાર્થી છે, જો 600 ના 20% છે એ બંને રમત રમે, 600 ના 20% છે એ બંને રમત રમે. અધરવાઇઝ જુઓ આ 20% એટલે કેટલા, 1/5, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? 5. તો એ 5 યુનિટ એટલે 600, તો 1 યુનિટ એટલે કેટલા? આઈ જવાબ આવી જાય, તો 12 × 5 = 60 એટલે 120. આમ કરશો તો તમારો જવાબ આવી જશે. ડિપેન્ડ કરે છે કે તમે શું વિચારો. પરીક્ષામાં આટલું જ કરવાનું, પરીક્ષામાં દાવું ક્યાં કઈ કરવાનું, સીધું અહીંયાથી જ ખબર પડી જાય કે 75 અને 45 નો સરવાળો કરો એટલે 120, એને 100 માંથી બાદ કરો એટલે 20, અને 600 ના 20% કરી નાખો એટલે 600 × 1/5 સીધો જવાબ. પરીક્ષામાં તો આટલું જ કરવાનું છે, તો અહીંયા આપણને વાર લાગે, સમજાવું છું ને એટલે વાર લાગે. જો આ દાખલો ગણવો હોય તો રમતની વાત છે ને, કે ભાઈ એક શાળામાં 55% વિદ્યાર્થી ક્રિકેટ રમે છે, 40% બાસ્કેટબોલ રમે છે, 20% બંને રમે છે, તો ક્રિકેટ અથવા બાસ્કેટબોલ પૈકી એક પણ રમત નહીં રમનારાની સંખ્યા શોધો. તો તમે પેલા છે ને રમત રમનારની સંખ્યા મેળવી લો. રમનારની સંખ્યા કેવી રીતના મળશે? તો 55 અને 40 નો સરવાળો કરો. 55 અને 40 નો સરવાળો કરશો એટલે કેટલા ટકા એવા? 95%. આ 95% એવા છે જેમાં ક્રિકેટ રમે છે, બાસ્કેટબોલ રમે છે, પણ આ 5% એવા છે કે જે બંને રમત રમે છે. તો તમારે અહીંયા શું કરવાનું છે પરીક્ષાની અંદર, કે ભાઈ જે 95% છે એમાંથી 20% બાદ કરી નાખો એટલે 75% એવા મળી જાય કે જે બંને રમત રમે છે, મતલબ રમનાર છે. 75% એવા છે કે જે કોઈ પણ રમત રમે છે. તો તમને રમત નહીં રમનાર, નહીં રમનાર મતલબ ઓલ ઓવર આપણે 100% નો રેશિયો લઈએ છે, તો 100% માંથી 75% રમત રમનાર છે, તો નો રમનાર કેટલા ટકા હશે? 25%. જવાબ આવી ગયો. રમત ન રમનાર કેટલા ટકા હશે? 25% હોય પ્રશ્નનો જવાબ. ક્લિયર? જો હું તમને વેન ડાયાગ્રામ દોરીને બતાવું. દાખલા તરીકે અહીંયા ઓલ, ઓલ એટલે હું લઈ લો 100%. 100% લોકો છે એ રમત રમે છે. એમાંથી તમે જુઓ તો કે શાળામાં ક્રિકેટ, ક્રિકેટ રમવા વાળા કેટલા છે? 55%. શાળામાં બાસ્કેટબોલ રમવા વાળા કેટલા છે? તો કે 40%. બંને રમવા વાળા કેટલા છે? 20%. તો 55 માંથી 20 બાદ કરો એટલે ક્રિકેટ રમવા વાળા કેટલા થયા? 35. 40 માંથી 20 બાદ કરો બરાબર, તો બાસ્કેટબોલ રમવા વાળા કેટલા થયા? 20. હવે આનો સરવાળો કરો. ક્લિયર? સરવાળો કરશો તો 35 ને 40 કેટલા થયા? 75. 75 એવા છે જે રમત રમે છે. તો રમત ન રમનારા કેટલા? તો 75 ને 100 માંથી બાદ કરો તો જવાબ આવશે 25. આ વેન ડાયાગ્રામ. પણ વેન ડાયાગ્રામ દિમાગમાં બનવો જોઈએ. આપણે તો આટલું જ કરવાનું, આ 50 અને 40 નો સરવાળો કરો એટલે 95, 95 માંથી 20 બાદ કરો એટલે 75, ને 75 ને 100 માં બાદ કરો એટલે 25 જેવા. કારણ કે પરીક્ષાની અંદર લાંબુ થોડું કરવાનું, એટલો બધો સમય થોડો હશે આપણી પાસે, ને આપણી પાસે બહુ શોર્ટ ટાઈમ હોય, શોર્ટ ટાઈમમાં આવા દાખલા ગણવાના. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જો બધા પરીક્ષામાં પૂછાયેલા છે, ધ્યાનથી જોઈ લેજો. પરીક્ષામાં આવા દાખલા આવશે, 1 સેકન્ડની અંદર જવાબ આવવો જોઈએ. રાજ્યના પોલીસ તાલીમ કાર્યશાળામાં 40% તાલીમાર્થીઓ વોલીબોલની રમત રમે છે, 50% કબડ્ડીની રમત રમે છે, 18% તાલીમાર્થીઓ એક પણ રમત રમતા નથી. લોજિક વાળો દાખલો છે. લોજિક એટલે સારામાં સારું લોજિક છે આની અંદર. સેજ પણ જો વાંચવા મિસ્ટેક કરી દેશો ને તો ગયા કામમાં છે. શબ્દ શું લખ્યો છે ને એના પહેલા તમે સમજો, પછી તમે તમારા જે પણ જવાબ હોય ને એને લાવો. જો હું તમને અહીં આકૃતિ દોરીને બતાવું, વેન આકૃતિ. પેલા તો અહીંયા પર્સન્ટેજ છે એટલે પર્સન્ટેજ પોતાનામાં જ 100% હોય એવું આપણે કન્સિડર કરીએ. 40% છે ને વોલીબોલ રમે છે. જોજો ધ્યાનથી સાંભળજો, 40% વોલીબોલ રમે છે, 50% કબડ્ડી રમે છે. એટલે 50% છે ને એ શું રમે છે? કબડ્ડી. 18% રમતા નથી, બંને રમતા નથી આ વખતે ન થયું. 18% એટલે આ આપ્યું છે અંદરનો ભાગ છે કે કઈ રમતા નથી. એનો મતલબ એવો કે 100 માંથી 18 બાદ કરી નાખો, 100 - 18 બાદ કરશો ને
તમને કેટલા મળી જશે? 82. કહેવાનો મતલબ એમ કે રમત રમવા વાળા તો 82% જ છે, સમજ પડી? કે રમત રમવા વાળા 82% છે. હવે તમે બે આંકડા ડિલીટ મારીને અહીંયા 82 લખના કોણ, તો તમને વધારે સમજ પડશે કે હવે મારો જવાબ કેવી રીતે લાવવો. હવે તમને શું પૂછ્યું છે કે બંને રમત રમતા હોય, આ પ્રશ્ન પૂછ્યો છે. તો આ બે નો સરવાળો કરો, 50 અને 40 કેટલા થશે? 90, અને 90 માંથી 82 બાદ કરી નાખો તો તમારો જવાબ કેટલો આવી જશે? 8. સમજ પડે છે? જલ્દી થંભ કરો, આટલો દાખલો છે. જેમ આપણે કરતા હતા ને એવી જ રીતના, કે તમે પેલા ઓલ મેળવી લો, કે તમે જે ઉપરનું બોક્સ કન્સિડર કરો છો ને એ કઈ પ્રકારે આવે છે. 82 ક્યાંથી આવ્યા? તો કે 100% રમત રમતા હોય એમાંથી 18% રમત નથી રમતા, તો 82 રમત રમે છે. દર વખત ની જેમ કે 50 ને 40, 90 માંથી 82 બાદ કરો એટલે વચ્ચે મળી જાય. ક્લિયર? ડન. કોન્સેપ્ટ સમજો, નાના નાના કોન્સેપ્ટ છે પણ સારા કોન્સેપ્ટ છે, પરીક્ષાની અંદર આવા કોન્સેપ્ટ આવી શકે. અચ્છા જો એક પેટર્ન આની અંદર બીજી બી ફોલો થાય, આનથી બી શોર્ટ કરવું હોય તો થઈ જાય. કઈ રીતના થાય જોજો. 40% વોલીબોલ રમે છે, તો કે હા. કબડ્ડી રમવા વાળા કેટલા છે? 50. નો રમવા વાળા કેટલા છે, જે એક પણ ગેમ્સ નથી રમતા? 18. બધાનો સરવાળો કરો એટલે કેટલું આવશે? 108. 108 માંથી 100 બાદ કરી નાખો કેટલા આવશે? 8. તો એ જવાબ તમારો 8 આવી જશે. શોર્ટકટ ઈ થઈ ગઈ કે આવું આવે તો તમારે ઈઝી, બીજી કેમ મગજમારી કરવાની? બધાને સરવાળો કરી નાખો, કામ પતી ગયું. સરવાળો કરીને 100 માંથી બાદ કરી નાખો તો એ જવાબ આવી જાય. આને તમે ડિફરન્ટ ડિફરન્ટ ઘણી બધી રીતના ગણી શકો, જે મન પડે નહીં. ક્લિયર? ચલો નેક્સ્ટ. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, જ્યાં જ્યાં ઓપ્શન આવ્યા છે ને એ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે. અને આટલું ગણ્યા પછી જે હમણાં જુનિયર ક્લર્ક ગઈ ને એમાં એક પ્રશ્ન પૂછાણો, જાતે ગણવાનો ટ્રાય કરજો કે પરીક્ષામાં તમારે કેટલો સમય લાગ્યો હતો ને હવે કેટલો સમય લાગે છે. ક્લિયર? જુઓ, એક માર્કેટ સર્વેમાં 20% લોકોએ વસ્તુ એ ને પસંદ કરી છે, જ્યારે 60% લોકોએ વસ્તુ બી ને પસંદ કરી છે. બાકીના લોકો કોઈ વસ્તુ પસંદ કરતા નથી. જો વસ્તુ બી પસંદ કરનાર એક પણ વસ્તુ પસંદ ન કરનાર વચ્ચેનો તફાવત 720 હોય તો કેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો હશે? રકમ મેં થોડીક ઉતાવળથી વાંચી એટલે તમને કદાચ નહીં ખબર હોય, પણ આમાં વેન ડાયાગ્રામ જરૂરી છે. વેન ડાયાગ્રામ વગર તમે છે ને આવો દાખલો ગણવા ગયા ને શોર્ટ ટ્રીકમાં કે આમ તેમ કંઈ પણ, ફોર્મ્યુલા તો યાદ રહેવાની જ નથી, કેટલીક ફોર્મ્યુલા યાદ રાખશો એવું કરવા ગયા એટલે તમારું કામ પૂરું. ક્લિયર? એટલે સૌથી પહેલા તો તમે એ ધ્યાન રાખજો કે તમારે શું કરવું ને શું ન કરવું. આવા દાખલામાં બને ત્યાં સુધી છે ને આકૃતિ થોડીક રફમાં દોરી લો એટલે તમને છે ને ફાવે, ગણતા ફાવે, બીજું કઈ નહીં. સમજી ગયા? નહીતર પછી એ તકલીફ થશે. હવે જોજો ધ્યાનથી એક એક શબ્દ સાંભળજો, નહીં તો આ દાખલો ગોટાળે ચડાવી દે અને પરીક્ષામાં એકદમ સિમ્પલ પ્રશ્નના માર્ક્સ કપાય છે. એક માર્કેટમાં સર્વે થયો, 20% લોકો વસ્તુ એ ને પસંદ કરે છે. વસ્તુ એને 20% લોકો પસંદ કરે છે. 60% લોકો વસ્તુ બી ને પસંદ કરે છે. એટલે 60% લોકો છે ને વસ્તુ બી ને પસંદ કરે છે, બાકીના લોકો કોઈ વસ્તુને પસંદ કરતા નથી. હવે જો 20% લોકોએ પસંદ કરી લીધી એને, 60% લોકોએ પસંદ કરી લીધી બી ને, બાકીના જે લોકો છે એક પણ વસ્તુ પસંદ કરતા નથી. હવે ધ્યાનથી શબ્દ સાંભળજો, વસ્તુ બી ને પસંદ કરનાર અને એક પણ વસ્તુ પસંદ ન કરનાર વચ્ચેનો તફાવત 720 છે. તો હવે તમને એ કેમ ખબર પડશે કે એક પણ વસ્તુ પસંદ ન કરનારની સંખ્યા કેટલી છે? કારણ કે પેલો આપણો ટાસ્ક છે ને એ આ છે, પછી બીજી બધી વસ્તુ. પેલો આપણો ટાસ્ક શું છે કે એક પણ વસ્તુ પસંદ ન કરનારની સંખ્યા કેટલી? તો જુઓ, ફોર એક્ઝામ્પલ પર્સન્ટેજ છે ને એટલે હું અહીંયા 100% કન્સિડર કરી લઉં, તો 60 અને 20, 60 ને 20 કેટલા મળશે? 80. તો 100 માંથી 80 બાદ કરો એટલે વસ્તુ એ અને વસ્તુ બી બંને પસંદ કરતા હોય એવા મને કેટલા મળશે? 100 માંથી 80 બાદ કરશો ને તો 20 મળશે. કેટલા મળશે? 20. સમજી ગયા? તો મારે તો ખાલી વસ્તુ બી નું જ કામ છે કે બી પસંદ કરનાર અને એક પણ વસ્તુ પસંદ ન કરનાર વચ્ચેનો તફાવત. તો 60 માંથી 20 બાદ કરો
એટલે કેટલા આવશે? 40. અને 20 માંથી 20 તો હું અહીંયા ડેશ મારી દઉં છું, ક્લિયર? ઝીરો નથી લખતો, ડેશ કરી દઉં છું, ધ્યાનથી જોજો. કારણ કે 20 એ 20 છે, એ પસંદ કરે છે. તો હવે તમે સમજો કે 40 અને 20 60, તો 100 માંથી 60 જણાને વસ્તુ પસંદ છે. 100 માંથી 60 જણાને વસ્તુ પસંદ છે, તો કેટલા જણાને વસ્તુ પસંદ નથી? 40. તો 40 લોકોને વસ્તુ પસંદ નથી. હવે પરીક્ષામાં છેલ્લું સેન્ટેન્સ વાંચવાનું કે બી ને પસંદ કરનાર, તો બી ને પસંદ કરનાર કેટલા છે? 60%. પછી એક પણ વસ્તુ ન પસંદ કરનાર કેટલા છે? 40%. ઈ બે નો તફાવત એટલે કેટલા? 720. તો કેટલા લોકોનો સર્વે થયો હશે? તો 60 માંથી 40% બાદ કરો એટલે 20%, એટલે 100, 720. 20% એટલે 720. તો 100% એટલે કેટલા? એટલે કેટલાનો સર્વે થયો હોય એ મને ખબર પડી જાય. તમારે શું કરવાનું છે? 0 ને 0 કેન્સલ, 36 2 72, અને 36 × 100 એટલે 3600. આનો જવાબ આવશે સી, ક્લિયર? આનો જવાબ કેટલો આવશે? સી. ચલો, સમજ પડી હોય તો થંભ કરો જલ્દી ફટાફટ, ક્લિયર છે? કોઈને કઈ ઇશ્યુ છે? તમને એવું જ કીધું છે ને કે રકમમાં મેં વાંચવામાં ભૂલ કરી છે. પસંદ ન કરનાર વચ્ચેનો તફાવત, બી પસંદ કરનાર અને એક પણ વસ્તુ પસંદ ન કરનાર. માંથી 20 બાદ કરશો તો 80. આમાં કઈ રકમમાં ભૂલ હોય તો પાછા મને કહેજો, મને ક્યારેક ભૂલ થઈ જાય વાંચવામાં. ભૂલ નથી રકમમાં, ખબર પડે છે આ દાખલામાં કે કોઈને કઈ આમાં ડાઉટ છે? એક વખત ચેક કરજો, પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, જવાબ એક વખત ક્રોસ વેરીફાઈ કરવો પડશે. કારણ કે મને ડાઉટ જાય છે આવો જવાબ ના હોવો જોઈએ. 3600 તો હાઈ થઈ જાય, તો પછી આ સેટ નહીં થાય. એટલે તમે એક વખત આ દાખલાને ક્રોસ વેરીફાઈ કરી લેજો. 3600 જવાબ છે ને એ મારા ખ્યાલથી વધી જાય છે, કેલ્ક્યુલેશન બેઝ તો આ જવાબ નહીં બેસે. એક માર્કેટમાં 20% લોકોએ વસ્તુ એને પસંદ કરી છે, જ્યારે 60% લોકોએ વસ્તુ બી ને પસંદ કરી છે, બાકીના લોકો કોઈ વસ્તુ પસંદ કરતા નથી. અચ્છા, યહાં પે હમે હે ના થોડી થોડી ડિફરન્ટ સ્ટાઇલ અપનાની પડેગી તો એ આન્સર આવેગા. હમે ખાલી સોચના હી હૈ. જો અહીંયા કદાચ આવું બની શકે છે તો કદાચ આપણો જવાબ સાચો હોય. આ આને થોડું થિંકિંગ બેઝ લેવાનું છે. એક માર્કેટમાં 20% લોકો વસ્તુ એને પસંદ કરે છે, એટલે વસ્તુ એને પસંદ કરવા વાળા 20%. જોજો, મારથી શબ્દ વાંચવામાં ભૂલ થઈ જાય એ પાકી વાત છે. 60% લોકો વસ્તુ બી ને પસંદ કરે છે, એટલે 60% લોકો વસ્તુ બી ને પસંદ કરે છે. હવે છે ને અહીંયા શબ્દ મારે વાંચવામાં ભૂલ થઈ, અહીંયા લખ્યું છે બાકીના લોકો. તો જુઓ, આ 60% અને આ 20%, એની સિવાયના લોકો તો હંમેશા 100% હોય, તો એની સિવાયના એટલે બાકીના લોકો કેટલા થશે? 20% થશે ને, સમજ પડી? બાકીના લોકો કેટલા ટકા થશે? 20%. અને એ કોઈ વસ્તુ પસંદ કરતા નથી. એટલે હવે તમને આ બે નો તફાવત આપ્યો છે, બસ આ ભૂલ હતી. કારણ કે આ તો સિમ્પલ દાખલો છે, 60 માંથી 20 બાદ કરો એટલે 40%. એ 40% એટલે તફાવત તમને આપ્યો છે 720. તો તમને પૂછ્યું છે કે 100% એટલે કેટલા? તો 0 ને 0 કેન્સલ, બરાબર? 18 4 72, ને 18 × 100 કરશો તો 1800. હવે જવાબ સેટ થઈ જાય. આટલો જ દાખલો છે, સોરી હા, કારણ કે અહીંયા મેં બાકીનાની જગ્યાએ બીજું કંઈક વાંચી લીધું. શબ્દ આવો છે અજય, અમિત, સોરી, સમજ પડે છે કે એ છે 20% લોકો વસ્તુ એને પસંદ કરે છે, 60% લોકો વસ્તુ બી ને પસંદ કરે છે, અને બાકીના જે વધે ને એ એક પણ વસ્તુ પસંદ કરતા નથી. એટલે બાકીના શબ્દ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
કારણ કે પેલા જેવું નથી, હું જે વેન ડાયાગ્રામ સમજતો તો એવું નથી, તો આપણો જવાબ ડિફરન્ટ આવે ને તો પછી વેલ્યુ સેટ નહીં થાય. એટલે આ પ્રમાણે દાખલાનો જવાબ આવશે ને, દાખલાનો જવાબ આવશે 1800. ડન? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ફટાફટ જલ્દી ક્લિયર. ચલો બાકીના દાખલા છે ને હું તમને આવતીકાલે ગણાવીશ, હું આને કન્ટિન્યુ કરશું. કાલે લગભગ આપણે આના બધા દાખલાઓ પૂરા કરી લઈશું, એટલે બે લેક્ચર થશે વેન ડાયાગ્રામ ઉપર. આને જોઈ લેજો, પરીક્ષામાં આવા દાખલા આવે તો ધ્યાન રાખજો. ઓકે, બાકી આપણે કાલે મળીએ.